ધોરણ આઠ વિષય કોમ્પ્યુટર પાઠ એક એમાં આજે આપણે જોઈશું કોમ્પ્યુટરની પેઢીઓનો ઇતિહાસ અગાઉના જોયું કે કોમ્પ્યુટરના પ્રકાર તો કોમ્પ્યુટરના પ્રકારો કેવી રીતે નક્કી થતા હતા તો કદ કિંમત ઉપયોગીતા ઝડપ અને કામ કરવાની ક્ષમતાના આધારે નક્કી થતા હતા શું કોમ્પ્યુટરના પ્રકારો હવે કોમ્પ્યુટરની પેઢીઓ કોમ્પ્યુટરની પેઢીઓના આધારે નક્કી થાય છે તો કોમ્પ્યુટર બનાવવા માટેની ટેકનોલોજીના આધારે કોમ્પ્યુટરનું અલગ અલગ પેઢીઓમાં આપણે વર્ગીકરણ કરી શકાય છે તો ચાલો આપણે કોમ્પ્યુટરની પેઢીઓ વિશે ટૂંકમાં શીખીએ પહેલી પેઢીના કોમ્પ્યુટર ઈસવીસન ઓગણીસો વીસની આસપાસ ઇલેક્ટ્રિકલ સાધન વેક્યુમ ટ્યુબની શોધ થઈ આ ટ્યુબના ઉપયોગ થી ગણતરીની ઝડપ ખૂબ વધી વેક્યુમ ટ્યુબ કદમાં ખૂબ મોટી હતી અતિશય ગરમી પેદા કરતી અને તેનું આયુષ્ય ઓછું બીજા વિશ્વયુદ્ધ અગાઉ એક જર્મન એન્જિનિયરે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરીને એક ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિક કેલ્ક્યુલેશન મશીન બનાવ્યું બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન કોલેસિયસ નામનું એક ખાસ મશીન ઇંગ્લેન્ડમાં બનાવવામાં આવ્યું તેનો ઉપયોગ જર્મન સેનાના વાયરલેસ સંદેશાના કોડ શોધવામાં થતો હતો ઈસવીસન ઓગણીસો પિસ્તાલીસમાં જેપી એક્ટ અને જોન મોકલી નામના બે અમેરિકન ઇજનેરોએ વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરી એક ઇલેક્ટ્રોનિક કેલ્ક્યુલેટિંગ મશીન બનાવ્યું એ કેલ્ક્યુલેટિંગ મશીન કયા નામથી જાણીતું થયું તો એન્યા ઈ એન આઈ એ સી બરાબર એન્યાક એન્યાકનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોનિક ન્યુમરિકલ ઇન્ટીગ્રેટેડ એન્ડ કોમ્પ્યુટર આ ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું પરીક્ષામાં એન્યાંક એ તમારે તમારી નોટમાં પાંચ વાર લખવાનો છે અને સ્પેલિંગ મોડે કરવાનો છે બરાબર ઈ એન આઈ એસી એન્યાકનું એનું પૂરું નામ શું છે ઇલેક્ટ્રોનિક ન્યુમરિકલ ઇન્ટીગ્રેટેડ અને એન્ડ કોમ્પ્યુટર જે એન્યાક છે તે સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક કેલ્ક્યુલેટિંગ મશીન હતું એન્યાક નું કદ અતિ વિશાળ હોવાથી તે એક મોટા ખંડ જેટલી જગ્યા રોકતું તેમાં અઢાર હજાર જેટલી વેક્યુમ ટ્યુબ ગોઠવવામાં આવતી અને વીજળી પણ ખૂબ વપરાતી બરાબર નોર્મલી છે કે અઢાર હજાર જેટલી આટલી મોટી સંખ્યામાં વેક્યુમ ટ્યુબ ગોઠવવામાં આવે તો વીજળી પણ વધારે વપરાય પરંતુ ગણતરી કરવાની તેની ઝડપ આશ્ચર્યકારક હતી એને એક સેકન્ડમાં પાંચ હજાર જેટલા સરવાળા અને પાંચસો જેટલા બે રકમના ગુણાકાર કરી શકતું હતું એની ઝડપ જુઓ કે એક સેકન્ડમાં પાંચ હજાર જેટલા સરવાળા અને પાંચસો જેટલા બે રકમના ગુણાકાર કરતું વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરનારા એન્યા જેવા કોમ્પ્યુટર પહેલી પહેલી પેઢીના કોમ્પ્યુટર તરીકે ઓળખાય છે આ કોમ્પ્યુટર ખૂબ મોટા હોવા છતાં આજના નાનકડા પામટોમ પામટોપ કોમ્પ્યુટર જેવા કાર્યક્ષમ કાર્યક્ષમતા એટલે આ કોમ્પ્યુટરનો ઉપયોગ શેના માટે માટે થતો થતો ખાલી અને ગુણાકાર કરવા ટૂંકમાં આપણે જોઈએ તો પહેલી પેઢીની કોમ્પ્યુટરની બનાવટમાં વેક્યુમ શેનો ઉપયોગ થતો ટેકનોલોજી કઈ તે વેક્યુમ ટ્યુબ પછી સ્ટોરેજ ડિવાઇસ તરીકે પંચકાર આ બધું તમે છઠ્ઠા ધોરણમાં એનો ભણી ગયા છો બરાબર પંચકાર પછી ભાષા કઈ વપરાતી હતી આ કોમ્પ્યુટર બનાવવામાં તો મશીન લેંગ્વેજ એટલે કે બાઇનરી ભાષા વપરાતી અને ઉપયોગ માટે માટે અને વૈજ્ઞાનિક હવે આ પ્રથમ પેઢીના કોમ્પ્યુટર બરાબર એમાં કયા એક્ઝામ્પલ આવે તો એન્યાક છે એન્યાક એન્યાક નું ફૂલ ફોર્મ શું છે ઇલેક્ટ્રોનિક ન્યુમરિકલ ઇન્ટિગ્રેટેડ એન્ડ કોમ્પ્યુટર પછી યુનિવેક યુનિવર્સલ ઓટોમેટિક કોમ્પ્યુટર અને ત્રીજી છે હર્ડવેર હાર્ડવેર માર્ક વન બરાબર હળવર માર્ક વન કેમ નામ આપ્યું કે આ છે છે એટલે એનું નામ માર્ક પહેલી પેઢીના કોમ્પ્યુટરના ઉદાહરણ છે હવે જોઈએ બીજી પેઢીના કોમ્પ્યુટર ઈસવીસન ઓગણીસો માં વિલિયમ સોકલીએ ટ્રાન્ઝિસ્ટર ની શોધ કરી કમ્પ્યુટરમાં વેક્યુમ ટ્યુબ નું સ્થાન ટ્રાન્ઝિસ્ટરે લીધું વેક્યુમ ટ્યુબ કરતાં ટ્રાન્ઝિસ્ટર 200 ગણો નાનું હતું તેમાં વીજળી પણ ઓછી વપરાતી પહેલી પેઢીના કોમ્પ્યુટર કરતાં બીજી પેઢીના કમ્પ્યુટરની પ્રક્રિયા એટલે પ્રોસેસિંગની ઝડપ પણ વધારે હતી બરાબર તો વેક્યુમ ટ્યુબ તમે આગળ જોયું કે 18000 જેટલી વેક્યુમ ટ્યુબ બેનિયકમાં ગોઠવ એટલે એક રૂમ જેટલી એ જગ્યા રોકતું હતું બરાબર એને ખાલી કઈ સામાન્ય ગણતરી એટલે મીન્સ કે સરવાળા અને ગુણાકાર જ કરી શકતું હતું અને તમે જુઓ કે ટ્રાન્ઝિસ્ટર વેક્યુમ ટ્યુબ કરતા બસો ગણું નાનું બસો ગણું નાનું પ્લસ એમાં વીજળી પણ ઓછી વપરાતી હતી એટલે પહેલી પેઢીના કોમ્પ્યુટર કરતા બીજી પેઢીના કોમ્પ્યુટરમાં એની પ્રોસેસિંગની ઝડપ વધારે હતી હવે બીજી પેઢીના કોમ્પ્યુટર બનાવવા માટે કઈ લેંગ્વેજનો ઉપયોગ થતો હતો તો બીજી પેઢીના કોમ્પ્યુટરમાં એસેમ્બલી અને હાઈ લેવલ લેંગ્વેજ સમજતું હતું જેવી કે કોગોલ ફોર્ટિન અલગોલ વગેરે અને આ પેઢીમાં કયા કયા કોમ્પ્યુટર આવે કયા કયા કોમ્પ્યુટરના ઉદાહરણ આવે તો આઈબીએમ પીડીએફ પીડીપી એટ આઈબીએમ ચૌદસો એક વગેરે બરાબર આ કો પેઢીના કોમ્પ્યુટરના ઉદાહરણ છે ત્રીજી ઈસવીસન જે ચીપની શોધ કરી તેને એક સાથે ઘણા ટ્રાન્ઝિસ્ટર અને એક અન્ય ઇલેક્ટ્રોનિક ઘટકોને એક જ ચીપ પર ચીપકાવ્યા આ ચીપને ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે બીજી પેઢી ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થયો તે ઇન્ટિગ્રેટેડ સર્કિટનો આજે એક નાનકડી ચીપ પર હજારો ટ્રાન્ઝિસ્ટર અને બીજા ઇલેક્ટ્રોનિક ઘટકો એક સાથે બેસાડીને જોડવામાં આવે છે ત્રીજી પેઢીના ઘણા સસ્તા કદમાં નાના તેની પ્રક્રિયાની ઝડપ વધારે આગળ વધારે હતી બરાબર આગળ તમે જોયું જેમ જેમ કોમ્પ્યુટરમાં ટેકનોલોજીની શોધ થઈ તેમ તેમ એની કામ કરવાની ક્ષમતા ઝડપ બરાબર એ વધતી ગઈ અને કોમ્પ્યુટરની જે કદ છે તે નાનું થતું ગયું ત્રીજી પેઢીના કોમ્પ્યુટરની બનાવટમાં શેનો ઉપયોગ થતો હતો ઇન્ટીગ્રેટેડ સર્કિટ એટલે કે આઈસી અને ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં કીબોર્ડ અને માઉસનો ઉપયોગ શરૂ થયો અને ભાષા તરીકે હાયર લેવલ લેંગ્વેજનો ઉપયોગ થતો હતો કોમ્પ્યુટર ત્રીજી પેઢીમાં કયા કયા આવશે તો આઈબીએમ થ્રી સિક્સટી પીડીપી ઇલેવન એનસીઆર ના થ્રી નાઇન ફાઇવ ચોથી પેઢીના કોમ્પ્યુટર હાલમાં વપરાતા મોટા ભાગના કોમ્પ્યુટર ચોથી પેઢીના છે હવે ચોથી પેઢીના કોમ્પ્યુટરની બનાવટમાં પ્રોસેસર તરીકે માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ થતો હતો અને કેવાય માઇક્રો પ્રોસેસર પ્રોસેસર તરીકે શેનો ઉપયોગ થાય છે તો માઇક્રો પ્રોસેસર જેવા કે એલ એસ આઈ એટલે લાર્જ સ્કેલ ઇન્ટીગ્રેશન પછી વીએલએસઆઈ એટલે વેરી એટલે આ પ્રોસેસર છે એક નાનકડી ચીપ પર લાખોની સંખ્યામાં ઇલેક્ટ્રોનિક ઘટકો બેસાડી શકાય છે આ નાનકડી ચીપને માઇક્રો પ્રોસેસર ચીપ કહે છે એટલે ચોથી પેઢીના કોમ્પ્યુટરમાં પ્રોસેસર તરીકે થયો તો માઇક્રો પ્રોસેસર નો બરાબર જે તમે ચિત્રમાં જોઈ શકો છો ભાષા કઈ તો પાસ્કલ એડીએ કોબોલ્ડ સેવન્ટી ફોર ફોર્ટીન વી વગેરે ભાષાઓનો ઉપયોગ થતો પર્સનલ ઉપયોગ માટેની ઈન્ટેલ ફોર થાઉઝન્ડ ફોર મશીનો મશીન મશીન ટોસ આઈબીએમ પીસી એપલ ટુ ક્રાય જેવા કોમ્પ્યુટર અસ્તિત્વમાં આવ્યા એટલે ચોથી પેઢીમાં આ કોમ્પ્યુટર પર્સનલ ઉપયોગ માટે કયા કયા તો ઇન્ટેલ ફોર થાઉઝન્ડ ફોર મશીન ટોસ પછી આઈબીએમ પીસી એપલ સેકન્ડ એપલ ટુ ક્રાય જેવા કોમ્પ્યુટર અસ્તિત્વમાં આવ્યા પાંચમી પેઢીના કોમ્પ્યુટર તો પાંચમી પેઢીના કોમ્પ્યુટર બનાવવામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો જેનું ઉદાહરણ છે સોફિયા રોબોટ બરાબર રોબોટનું નામ છે સોફિયા રોબોટ જે પોતાના પ્રમાણે સમજી અને બોલી શકે છે આ પેઢીના કોમ્પ્યુટર્સ વધારે યુઝર્સ ફ્રેન્ડલી છે કોમ્પ્યુટરની પાંચમી પેઢીમાં ઇન્ટરનેટ ઇમેલ તથા ડબલ્યુ ડબલ્યુ એટલે કે વર્લ્ડ વાઇડ વેબનો વિકાસ થયો તેમજ આઈબીએમ નોટબુક યુટ્યુબ ગુગલ પરમ ટેન થાઉઝન્ડ વગેરેનો વિકાસ થયો આ આપણે જોયું હવે કોમ્પ્યુટરની પાંચ પેઢી વિશે માહિતી મેળવી હવે પછી આપણે જોઈશું પાઠનું આ અહીંયા તમારો પહેલો પાઠ પૂરો થાય છે હવે પછી તમારે આપણે જોઈશું પાઠનું સ્વાધ્યાય અગાઉનું જેનું પણ હોમવર્ક હજી ચેક નથી કરાવ ઘણા વિદ્યાર્થીઓ છે એ લોકોએ હજી હોમવર્ક ચેક કરાવ્યું નથી એ લોકો આ ચેક નોટમાં લખી અને ચેક કરાવી દે કારણ કે પહેલો પાઠ અહીંયા આપનો પૂરો થાય છે અને સ્વાધ્યાય હવે પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય જોઈશું